જ્યારે એથિકલ વે આ હોસ્પિટલ ચલાવવાના ભાવ સાથે અમે શરૂઆત કરી, એ રીતે અમે કરી રહ્યા છીએ. એનું કોઈ પણ મુહૂર્ત કે કશું અમે કર્યું નથી. ત્યારે એમ વિચાર આવ્યો કે હવે જો ઉદ્ઘાટન જેવું કંઈ કરવું હોય, પહેલાં કરવું કે નહીં કરવું, તો નહીં કરવું એમ નક્કી કર્યું હતું. પણ ધારો કે કરવું તો માન્ય પ્રધાનમંત્રીશ્રીના આપણે એક વાત કરીએ, કારણ કે એથિકલ વે હોસ્પિટલ ચલાવ્યું તો એમનાથી વધારે યોગ્ય વ્યક્તિ કઈ? ખાલી પ્રધાનમંત્રી છે માટે નહીં, હું એમના આખા પરિવારને જાણું છું. એ આજે ઓછામાં ઓછા 18-19 વર્ષથી તો સત્તા ભોગવે છે, એના પહેલાં એના પક્ષની અંદર પણ મહત્ત્વનો હોદ્દો ધરાવતા હોવા છતાં એમના પરિવારના માણસો, એમના ઘણા નજીકના સગાઓ અમારા વિસ્તારના જ છે, નરેન્દ્રભાઈ નજીકમાં. તો આજે પણ જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં 25 વર્ષ પહેલાં આપણે હતા. આટલો પણ એમને કોઈ જગ્યાએ ફરક પડ્યો નથી. આજે શા માટે પ્રેસ કોન્ફરન્સ ગોઠવવામાં આવી છે? કારણ કે આજે આટલો મોટો પ્રસંગ, પ્રધાનમંત્રીના હાથે જ્યારે ઉદ્ઘાટન થતું હોય, આટલો મોટો પ્રસંગ હોય તો આ શહેરને જણાવવું એ જરૂરી છે, અને જણાવવા માટે આપનાથી સારું માધ્યમ કયું ગણાય? હિતેશભાઈ લાઈવાલા સાહેબ, જેઓ અશક્ત આશ્રમ એટલે ઓરિજિનલ અશક્ત આશ્રમ હોસ્પિટલ, હવે વિનોદ હોસ્પિટલના પ્રમુખશ્રી, અને શ્રી હરેશભાઈ, આ ત્રણેય સંચાલક મિત્રો હવે આપણી સાથે કાર્યક્રમનો દોર સંભાળશે. શ્રીમતી બેને વિનંતી કરું છું કે આપ હિતેશભાઈ લાઈવાલાને વિનંતી કરું છું કે આપ પહેલાં જે કંઈક વિગત આપવાની હોય તે વિગત પ્રસ્તુત કરે. સંસ્થા તરફે આપ સૌ સાથે આનંદ થાય છે. અમારી સંસ્થા આ જૂની સંસ્થા છે, હોસ્પિટલ પણ ચાલતી હતી, પરંતુ સમય પસાર થતાં અમે અપગ્રેડેશન કરી શકેલા નહીં, નાણાકીય તકલીફો પણ કરી, અને હોસ્પિટલ લગભગ દુષ્પાય થઈ ગયેલી એમ માનવ ચાલે. તે વખતે અમને આ વિટામિનનો ડોઝ મળ્યો. શ્રીમંતીભાઈ મારા ટ્રસ્ટી હતા, એમણે ખૂબ જ ઉદાર ભાવે એમને માર્ગ પર ધ્યાન આપ્યું, અને એના પરિણામ રૂપે આજે આ હોસ્પિટલ કાર્યરત થઈ શકી છે. હોસ્પિટલના ઉદ્ઘાટન માટે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી 20 તારીખે ઉપસ્થિત થશે. અમારા માટે ખૂબ ગૌરવવંતો દિવસ છે. આપ સર્વેને ટૂંકમાં માહિતી મળી રહે તે માટે એક નાની પ્રેસ નોટ તૈયાર કરી છે, એ તમને આપીશું. થોડું ડિટેલ મળી જશે તમને, અને ખાસ હોસ્પિટલમાં જે રસ લઈને શ્રીમંતીભાઈ એમને મેનેજમેન્ટ પૂરી પાડી છે. હોસ્પિટલ તો ચાલતી હતી, પણ પૈસા ઉપરાંત મેનેજમેન્ટના કન્સેપ્ટ પણ એટલા જ અગત્યના છે. હીરાના વ્યવસાયમાં અત્યારે દુનિયાભરમાં સૌથી ગોખરાનું સ્થાન ભોગવે છે. એમની જે મેનેજમેન્ટ શૈલી હતી તેનો અમને લાભ મળી રહ્યો છે, અને એને કારણે અમને ખાતરી છે કે આ ટૂંક સમયમાં સુરતની નંબર 1 હોસ્પિટલ બની રહેશે, અને કદાચ એવું બને કે ગુજરાત અને ભારત દેશમાં પણ આ પ્રકારની એથિકલ પ્રેક્ટિસથી ઓછામાં ઓછા ખર્ચે દર્દીઓને સારવાર મળે એવી સેવા આપતી સંસ્થા બની રહેશે. હું શ્રીમતીભાઈને વિનંતી કરીશ કે એમને જે કલ્પના કરી હોસ્પિટલ પરિસ્થિતિ હતી. હિતેશભાઈ પોતે રસ દાખવી ત્રણ સંસ્થાઓ આશિયાના, એટલે જે વૃદ્ધાશ્રમ હતો એ આશિયાના, એ ટ્રસ્ટ એના દાતા પણ એમને શોધ્યા, એમને તૈયાર કર્યા. પછી TNTV સ્કૂલ જે કોલેજ, એ પણ આપણે ગુજરાતની એક નોબલ નંબર કહેવાય, એના દાતા પણ એમને શોધ્યા. અને મારે પણ આ સંસ્થા સાથે જે દાતા તરીકે જોડાવાનું છું, સંસ્થા સાથે હું ઘણા વર્ષોથી જોડાયેલો હતો, પણ દાતા તરીકે જો જોડાવાનું નિમિત્ત બન્યું હોય
તો હિતેશભાઈ મને કહ્યું, અને હિતેશભાઈ સાથેની અમારી એટલી ફ્રેન્ડશીપ એટલે એક વસ્તુ એમ લાગે કે ના આપણે આમાં રહીએ. પણ જ્યારે 8-10 વર્ષ પહેલાં એમને વાત કરી, 7-8 વર્ષ પહેલાં, ત્યારે એમને મને 5-1 કરોડ રૂપિયાની માગણી કરી કે તમે સંસ્થા સાથે તમે આપો, અમારે તમારું નામ જોડવું છે. એટલે મેં હા પાડી દીધી. એમને કહ્યું કે તમે સંસ્થાના પ્રમુખ બનો, આ બનો, તે બનો, મેં ચૂકી ના પાડી, કારણ કે મારા વ્યવસાયમાં મને ટાઈમ હતો નહીં, એટલે એ સંજોગોમાં નહીં. પછી કેટલા કારણોસર એવું બન્યું કે હોસ્પિટલના સંપર્કમાં આવવાથી, હું આ હોસ્પિટલમાં એક્ટિવ જ નહોતો, પણ સંપર્કમાં આવવાથી જે લોકોને જે તકલીફો પડે છે એમાંથી ઘણા મારા અંગત ડૉક્ટર મિત્રો પણ મને કહેતા હતા કે આ એક સારું કામ કરવા જેવું છે. એમાંથી અમે 2-1 વર્ષ પહેલાં નિર્ણય કર્યો અને હીરાના ધંધાની અંદર આ મિત્રોમાંથી ઘણાને ખ્યાલ હશે કે આખો ટ્રેન્ડ સેટ કરવાનું નિમિત્ત હું બન્યો છું. કોઈ પણ એમ એક એથિકલ વે, પ્રમાણિકતાપૂર્વક પણ સક્સેસ થવા એવો દાખલો હીરા ઉદ્યોગમાં બેસાડ્યો. એવું જ મને વિચાર્યો કે આપણે હોસ્પિટલના ક્ષેત્રમાં પણ આ જ કરવું છે, શું કામ ન કરીએ. અને એ રીતે એ વિચાર સાથે હું જોડાયો. મારો ભત્રીજો હિતેશ મારા કરતાં પણ વધારે ઇન્વોલ્વ છે એકદમ, એમ મારા ઓફિસમાં પણ ઘણા માણસો બધા જોડાયા છે. એ મુદ્દા સર અમે શરૂઆત કરી અને એની અંદર મને કહેતો આનંદ થાય છે મેનેજમેન્ટનો, પણ જે રીતે અમે કરવા માગીએ છીએ એમાં અમારા સાથે પૂર્ણ સહયોગ એમનો રહ્યો છે. એના કારણે અમને આનંદ અને જુસ્સો ઓર વધ્યો. એટલે જે 5 કરોડની જગ્યાએ આજે 33 કરોડ રૂપિયા ઉપર તો અમે ખર્ચી નાખ્યા, 33-34 કરોડ રૂપિયા તો અમે કોઈ દાતા પાસે ડોનેશન પણ માગ્યું નથી, લીધું પણ નથી. એટલા માટે કે મારે એથિકલ વે ચલાવવામાં કોમ્પ્રોમાઇઝ કરવું નહોતું, કારણ કે બીજા દાતાઓને હું જોડું અને કોઈ દાતા એમ કહે કે ભાઈ ભાઈ જરા કામ છે તો આપણે ચલાવી લઈએ તો એ વખતે ના પાડી મુશ્કેલી થઈ જાય. એટલે કે તો આપણે કોઈને જોડવા નથી. અને એ રીતે અમે ચાલુ કરી અને આજે કામ ચાલુ કરીએ છીએ. કદાચ અમારા માણસોનો જે ઇન્વોલ્વમેન્ટ છે એ ન હોત તો કદાચ 50-60 કરોડમાં પણ આ કામ ન થતું. જબરદસ્ત બધા ઇન્વોલ્વમેન્ટ, નાના નાના કાંક અમારે એના હાઉસ બધી મોટી ટીમ છે બધી, એ રીતે કરીએ છીએ. અને મોટાભાગે ડૉક્ટરો માટે એવી ઇમ્પ્રેશન હોય છે કે ડૉક્ટરો તો આમ કરે તેમ કરે, પણ મને કહેતો ગૌરવ અને આનંદ થાય છે કે મોટાભાગના ડૉક્ટરોને સારું પ્લેટફોર્મ આપો, યોગ્ય રીતે તમે એમના માટે પણ સગવડતા ઊભી કરો તો એ પણ આપણને સારામાં સારો સહકાર આપે. અને એ અનુભવ અમને થઈ રહ્યો છે ડૉક્ટરોના પણ અનુભવ, અમને મોટાભાગના ડૉક્ટરના અનુભવ બહુ સારા છે એનો પણ આનંદ છે. અને વિશેષ આનંદ એ કે આજે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે અમે એક પણ ફોર્માલિટી, કોઈ પ્રોસિજર કશું કર્યું નહોતું. નરેન્દ્રભાઈને જ્યારે અમે મળ્યા અને જે પ્રેમથી અમારું આમંત્રણ સ્વીકાર્યું અને એમના હાથે થઈ રહ્યું છે ઉદઘાટન, એનો અમને વિશેષ આનંદ છે. બસ વિશેષ ખાસ કરીને એને આશા રાખું છું એક પણ જગ્યાએ એથિક્સના ભોગે નાનકડી પણ કોમ્પ્રોમાઇઝ કરવાની અમારી તૈયારી નથી. અહીંયા પેશન્ટોને રોજ મળવા માટે અમારા વોલન્ટિયર્સ લગભગ 40-એક વોલન્ટિયર્સ છે. એ દરરોજ વહેલા મોડા બધા પેશન્ટ અને એના રિલેટિવ્સને મળે, નાનામાં નાનો પ્રોબ્લેમ હોય તો એ પણ સોલ્વ કરે, જેથી કરી પેશન્ટને અમારે બીજી એડવર્ટાઇઝમેન્ટ બીજામાં અમને રસ જ નહોતો. અમને વધારે રસ એ હતો કે પેશન્ટનો સંતોષ થાય, અને પેશન્ટનો સંતોષ થાય અને એ માઉથ ટુ માઉથ પબ્લિસિટી એનો પણ એક મોટો ફાયદો થાય છે. એ રીતે પણ અમને એક સંતોષ છે કે આજે હોસ્પિટલમાં ઘણી વખત અહીંયા અમુક એરિયામાં પેશન્ટને દાખલ કરવા માટે જગ્યા નથી હોતી એવી પરિસ્થિતિ પણ થવા મળી છે અને સરસ રીતે ચાલી રહ્યું છે, એનો અમને આનંદ છે. આપ પણ બધા સૌ પધાર્યા, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે ચેરિટેબલ વ્યૂ થી જે કહ્યું છે એને પથરાટ કાઢી છે આ શહેરમાં,
પ્રોપર વે ચલાય. બીજું, અમારે અમુક ટાઈપના ખર્ચા જ આવતા નથી, કોઈને કમિશન આપવાના નથી, કોઈને પેશન્ટ લઈ આવવા વાળાને કંઈ આપવાનું નથી, એટલે આ બધા ખર્ચાઓમાંથી અમારે કોઈ પ્રશ્ન નથી. બીજું, ઓક્યુપન્સી હોસ્પિટલમાં અમુક તો ફિક્સ જ ખર્ચો હોય, પણ જેટલી ઓક્યુપન્સી તમારી હોસ્પિટલમાં વધારે રહે એટલે ઓટોમેટિક તમારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નહીં આવે. અને મને કહેતો આનંદ થાય છે કે આ હોસ્પિટલ કાયમ થોડું થોડું લોસ કરતી હતી, પણ છેલ્લા ગયા ફાઇનાન્શિયલ ઇયરમાં અમે એક રૂપિયાનો લોસ કર્યો નથી. બીજી કંઈ હા, અને આ વર્ષે અમને લાગે છે કે અમે બેટર કરી શકશું. અને ગવર્મેન્ટની બંને યોજનાઓ, એટલે ગુજરાત ગવર્મેન્ટની આ યોજના અને કેન્દ્ર સરકારની આયુષ્યમાન, એ બંને યોજના સાથે પણ અમે જોડાઈ ગયા છીએ. એટલે એમાં ગરીબ દર્દીઓ માટે પહેલાં તો આ હોસ્પિટલના ચાર્જીસ તમે પ્રમાણમાં બહુ રિઝનેબલ છે, અને જે કંઈ ગરીબ દર્દીઓ છે એ આ બે યોજના મારફત આવે એટલે ઓટોમેટિકલી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અમારી તૈયારી એટલે આધુનિક મશીનરી, જ્યારે અમારે અહીંયા કાર્યક્રમ ચાલુ કરવાનું હતું કાર્યા, એના માટેની કેથલેબ લેવાની હતી. કેથલેબની અંદર કદાચ આપણામાંથી કોઈને કદાચ નહીં જ ખ્યાલ હોય કે કેથલેબની અંદર પેલું આપણે શું રેડિયેશન, એ રેડિયેશન વધારે આવે ને ઓછું આવે એટલા ફરકની અંદર એ અમને કેથલેબને અમને સીધા સવા કરોડ રૂપિયા વધારે લાગતા. અહીંયા એક જ અમે લાઈન બનાવી, મારા જે મેનેજમેન્ટના જે માણસો ભાઈઓ, જે આ પૈસા આ જે નિર્ણયો કરવાનું કે કાલે મારે જ દાખલ થવાનું છે, તમે બીજાને નહીં. અમે સારામાં સારી જ મશીનરી, સારામાં સારી જ ક્વોલિટી વાપરીએ છીએ, એમાં સવાલ જ નથી, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો સવાલ નથી. અમે વધારે કરવું હશે કે નહીં કરવું એમ પછી નિર્ણય કરશું, પણ જે કંઈ કરશું એ ક્વોલિટી પ્રમાણે જ કરવાનો અમારો નિર્ધાર છે. સેવંતીભાઈ, આ હોસ્પિટલમાં દર્દીઓને કયા કયા પ્રકારની સુવિધાઓ મળશે? સારવારની સુવિધાઓનું આપણે છે ને તૈયાર, આપણે ભાઈ આ એ બ્રોશરની અંદર બધી વિગત, કારણ કે એમાં બધું ડિસ્કસ કરશું એટલે બ્રોશરની અંદર બધી વિગત આપી દીધી. સેવંતીભાઈ, આની અંદર જેમ લખ્યું છે પ્રેસ નોટમાં કે બિનજરૂરી મેડિકલ રિપોર્ટ ન કરાવવા પડે, આપણે કહું આવું ઘણી જગ્યાએ એમ કહેવાય છે જે હોય. હું આપણે એક દાખલો આપું, બિનજરૂરી રિપોર્ટ, બિનજરૂરી દવાઓ, આ બધો એક દવા કોઈ ડોક્ટરે લખી એ 2100-2200 રૂપિયાની, અમારી અહીંયા નહીં મળે દવા, કારણ કે એ અહીંયા બનેલી દવા છે અને સામાન્ય એની કમ્પેરિઝનમાં સ્ટાન્ડર્ડ બ્રાન્ડની દવા 500-550 મળે. એ તમે સમજી શકો છો કે કેમ 500-550 સ્ટાન્ડર્ડ દવાની જગ્યાએ કેમ ઊંચા ભાવની લખાય? આવું કોઈક કરવાવાળા હોય છે, મોટાભાગે પાસે પ્રોબ્લેમ નથી. અમે એ બાબતમાં એમાં પહેલાં દર્દીના સાથે પણ માથાકૂટ થાય, દર્દી કે આ દવા કેમ, દર્દી તા રિલેટિવ મતલબ કે આ દવા કેમ અહીંયા મળતી નથી, આમ કેમ છે, અમે એક તે માથાકૂટમાં પડતા નથી. પણ એ દર્દીના રિલેટિવ જ્યારે શાંતિસર પાસે સમજવા આવે ત્યારે અમે એમ સમજાવીએ કે તમે તપાસ કરો કે આ જે દવા છે, અને આજે ખરેખર ગવર્મેન્ટના કાયદા પ્રમાણે તો દવા લખવાની હોતી નથી, તો આપણે શું લખવાનું હોય છે, મોલિક્યુલ્સ એ જ લખવાનું હોય છે, સ્પેસિફિકેશન લખવાની હોતી નથી. એટલે એ સ્પેસિફિકેશન મળી રહે અને પેશન્ટને ધીમે ધીમે લોકોને ખબર પડવા માંડી કે આ બાબતની ચિંતા અમે કરીએ છીએ.
લાજે 2122 રૂપિયા એ બધી સુરત મેન્યુફેક્ચરિંગની દવા મળે છે અને એમાંની જે મલ્ટીનેશનલ ને સારી ફાર્માસ્યુટિકલ કંપનીની એની 500, 550, 600 રૂપિયાની હોય. તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ જે સારી ક્વોલિટીની સ્ટાન્ડર્ડ દવાઓ જ આપણે અહીંયા ઉપલબ્ધ કરાવવાની છે. ગરીબો બચી શકે, 1000 રૂપિયાની દવા જેનરિક માં 170 માં બી મળી જાય છે. તો એવું કઈ આપણે અહીં કરવા માંગીએ? તમારી વાત સાચી છે, એ સારું સૂચન છે, પ્રધાનમંત્રી નું બહુ સારું સજેશન છે. પરંતુ આપ સમજી શકો છો કે આજે અમે હોસ્પિટલમાં ઇન્ડસ્ટ્રી જે બધું જ કરવા જવાય છીએ તો હોસ્પિટલનું નહીં પણ ધીમે 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 તમે જે કહ્યું અમારો ટાર્ગેટ આ પણ છે. એટલે જેનેરિક સ્ટોર ખોલવાનો ટાર્ગેટ છે? હા છે છે છે. ચલો હવે આપણે કયા કયા ડિપાર્ટમેન્ટમાં સર્જિકલ મેડિસિન ઓર્થોપેડિક અને ENT કયા કયા ડિપાર્ટમેન્ટમાં ડોક્ટરોની ટીમ તૈયાર કરી છે? એ બધું પહેલાં બ્રોશરમાં લખેલું છે ભાઈ. સરકારી જે યોજનાઓ છે, ધારો કે મુખ્યમંત્રી યોજના, જાગૃતમ યોજના, જે વાત્સલ્ય યોજના છે, એ જાહેર રજા અને રવિવારના દિવસે એ લોકો નથી ચલાવતા ઇમરજન્સીમાં. તો એવું કોઈ આપણે બનવાનું? અમે બને ત્યાં સુધી અમે કાળજી રાખીએ છીએ. અલ્ટિમેટલી અમારો ભાવ સેવાનો છે, સાથે સાથે તો હવે હવે તમે નક્કી કરો. તો પેલા ના કેમ પાડે? સેવાનો ભાવ જ હોય તો પેલા ના કેમ પાડે છે? એવા અનુભવ છે, એવા ફરિયાદો છે, અનુભવ કેમ થાય છે? આવો સાહેબ તમને શુભેચ્છા, ખૂબ સારું કામ કરો છો. નહીં નહીં, આપ જે કહો છો એ જ હોય. અમે એ રીતે ભેદભાવ કરવાની ભાવ નથી અમારો. અમારે એ પણ વધારે વધારે કરવાનો ભાવ છે. એ તો સમય બતાવશે. અમર શું છે કે અમે આજ તો શું છે કે આજે માન્ય પ્રધાનમંત્રી આવતા હોય અને એ વખતે જો અમે પ્રેસને બ્રીફ ન કરીએ સારું ન લાગે, તો અમને અમે શું કરવા માગીએ છીએ કે કહેવાનો ક્યાંય અમારે કહેવાનો રસ પણ નથી. માતા જે કહીએ છીએ અમે કરી બતાવવા માગીએ છીએ. કહેવા કરતાં આજ સુધીમાં આટલા પૈસા ખર્ચ્યા, આટલા ડોનેશન અહીંયા આપ્યું આ સંસ્થાને, તમે કોઈ છાપામાં ક્યાંય નાનકડા ખૂણામાં પણ આવ્યું છે કે અમે આટલા પૈસા ખર્ચ્યા? કોઈ પણ છાપામાં આવ્યું હોય તો કહો એક પણ વસ્તુ. અમે અમને અમે રસ આજે આજે કેમ વાત કરીએ છીએ? કોઈ ડોનેશન મારા ભાઈ સાંભળો, આજે જે પૈસા છે અમારા બધા ચેકથી આવે છે. આજે અમારા આપેલા હોવા છતાં એનો કોઈ અમે સમારંભ નથી કર્યો, એક ફંક્શન નથી કર્યું, કોઈ ફોટા નથી આપ્યા કે ક્યાં કહેવા પણ નથી ગયા. જૂનું અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ કામમાં લીધું છે, એના પણ અમે નવું બનાવ્યું છે. હાલ આપણે બેઠા છે, આખો ભાગ નવું બનાવ્યું છે. લમસમ કેટલો ખર્ચ થયો? 40 કરોડ ખર્ચાઈ ગયા. 40 કરોડ આયુષ્યમાન ભારત યોજના. સપોઝ માની લો કે કોઈ એક પેશન્ટ એવો છે કે જેની પાસે કશું જ નથી, પૈસા તો છે જ નહીં પણ આ સાથે આવી કોઈ કાર્ડ પણ નથી, એવા દર્દીનો ઇલાજ કેવી રીતે? અત્યારે અમે એનું કોઈ જાહેર પણ આપી શકીએ, કારણ કે પ્રોમિસ આપીએ તેના પાછળ બહુ મોટી મુશ્કેલી પડી. યોગ્ય શું થાય પણ અને મોટા ભાગે તો આમાં પણ અમે હેલ્પ કરી કાર્ડ કઢાવરાવવામાં હેલ્પ કરતા હોઈએ છીએ. એક સવાલ છે કે અશક્ત આશ્રમની આ જમીન છે, હા, અને નામ આપનું આવ્યું છે, તો કઈ તમારા અને અશક્ત ટ્રસ્ટ વચ્ચે કઈ MOU થયું? અમે કશું કરીને, અમને પૂર્ણ વિશ્વાસ છે અશક્ત આશ્રમ ટ્રસ્ટ ઉપર. અમે અમારા કોઈ પેલું કોઈ કન્ડિશન વાળું કર્યું નથી. એમને દાન આપ્યું અને અમે સ્વેચ્છાએ હોસ્પિટલ નામ જોડ્યું એમની સાથે, પછી પૈસા ખર્ચતા ગયા. આપ તમે લોકો ખર્ચતા એવા, હા,
સમજે છે.